નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ તેર નવ બે હજાર ચોવીસ અને વારસ શુક્રવાર મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ મહત્ત્વના અને ઉપયોગી સમાચાર વિશે વાત કરીશું તો ખાસ મિત્રો આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આપણી ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોની અંદર ખૂબ જ અગત્યના સમાચાર છે તો ખાસ આ વિડિયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી છે મિત્રો આજના વિડીયોની અંદર મુખ્ય સમાચારોની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ સિવાય વડોદરાને લઈ સીએમની મોટી સહાય જાહેર તેલના ભાવમાં ધરખમ વધારો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા સહાય એકવીસમી પશુધન ગણતરી રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર પીએમ કિસાન અઢારમા હપ્તા વિશે અગત્યની માહિતી આધાર કાર્ડ અપડેટ બાબતે ખૂબ જ મહત્ત્વના સમાચાર તેમજ રેશન કાર્ડ ધારકો માટે બીજા અગત્યના પણ સમાચાર છે તો ખાસ મિત્રો આ વિડીયોની અંદર તમામે તમામ સમાચારની વિગતવાર વાત કરીશું તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ચેનલમાં નવા છે તે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો દેશના કરોડો વરિષ્ઠ નાગરિકો માટે એક મોટા સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારે પીએમ જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના સિત્તેર વર્ષ કરતાં વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાની જાહેરાત કરી છે તો મિત્રો હાલમાં જ કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક મળી હતી જેની અંદર આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે દેશના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને દર પાંચ દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા લાગશે તો મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તમને ખ્યાલ જ હશે કે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે તો એની અંદર હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધ લોકો હોય એમને પણ આવરી લેવાનો કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ નિર્ણય કરવામાં આવ્યો છે તો કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પછી ભલે તેઓ ગરીબ હોય કે અમીર પરિવારના હોય અને તેમની આવક ગમે તે હોય સરકારના આ નિર્ણયથી દેશભરના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે તો મિત્રો કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ચાલ ચાલે છે જેની અંદર ગરીબોને મફત અનાજ મળે છે મફત સારવાર મળે છે તો મિત્રો હવે આ મફત સારવાર મળે છે તેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સમાવવાનો કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો વડોદરાને લઈ સીએમની મોટી સહાય જાહેર મિત્રો વડોદરામાં ખ્યાલ જ છે આપણને કે હાલમાં ખૂબ જ ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીનું પાણી છે એ શહેરમાં આવી ગયું હતું અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી હતી ત્યારે વડોદરામાં આવેલ પૂરને લઈ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક અને પુનઃવસન સહાય આપવાનો નિર્ણય લીધો છે તેની વાત કરીએ તો એક નંબર ઉપરની સહાયની વાત કરીએ તો લારી રેકડી ધારકને ઉચ્ચક રૂપિયા પાંચ હજારની રોકડ સહાય મળશે બીજા નંબરની વાત કરીએ તો ચાલીસ કવેર સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા વીસ હજારની રોકડ સહાય મળશે ત્રણ નંબરની વાત કરીએ તો ચાલીસ કવેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા ચાલીસ હજારની રોકડ સહાય મળશે ચાર નંબરની વાત કરીએ તો નાની અને મધ્યમ કક્ષાની પરંતુ પાકી દુકાન હોય તો આવા ધારકોને ઉચ્ચક રૂપિયા પંચ્યાસી હજારની રોકડ સહાય મળશે આ સિવાય મહત્ત્વના નિર્ણયની વાત કરીએ તો માસિક ટર્નઓવર રૂપિયા પાંચ લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂપિયા વીસ લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં અપાશે સાથે સીએમે જણાવ્યું છે કે યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપથી પુનઃ થાળે પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તો મિત્રો આમ વડોદરામાં જે પૂર આવ્યું હતું એ પૂર બાદ જે ખાસ કરીને ધંધાર્થી લોકોને જે મુશ્કેલીઓ પડી છે બરાબર અને જે આર્થિક રીતે નુકસાન ગયું છે તો તેમને સહાય જાહેર કરવામાં આવી છે અને મિત્રો વિડીયોમાં વાત કરી એ પ્રમાણે છે એમના ધારાધોરણ નિયમો મુજબ છે એ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે આગળના સમાચાર જાણીએ તો હવે તહેવારો નજીક આવી રહ્યા છે એવામાં તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે દરમિયાન રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવમાં સાઠ રૂપિયાથી લઈને પંચોતેર રૂપિયા વધ્યા છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પંચોતેર રૂપિયા વધીને હવે અઢારસો ને પંચ્યાસી રૂપિયા થયો છે પામોલીન તેલમાં સાઠ રૂપિયા વધી ડબ્બાનો ભાવ સોળસો ને પંચ્યાસી થયો છે રાયડાના તેલમાં પચાસ અને કોપરેલમાં એકસો વીસ રૂપિયાનો વધારો થયો છે જોકે સારા સમાચાર એ છે કે સિંગતેલમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો હવે તહેવારો નજીક આવી રહ્યા છે અને આવવામાં તેલના ભાવો પણ વધ્યા છે આગલા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા મળે છે સહાય ગુજરાત સરકારે વર્ષ બે હજાર પંદર સોળમાં ધોરણ નવથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ત્રેપન હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લઈને ઈ વાહનો એટલે કે ઇલેક્ટ્રિક વાહનો ખરીદ્યા છે આ અંતર્ગત ત્રિચક્રીય વાહન પર રૂપિયા અડતાલીસ હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂપિયા બાર હજારની સહાય ડી એટલે કે ડાયરીક ટુ બેંક ટ્રાન્સફર દ્વારા સીધી બેંક ખાતામાં જે સહાય મળે છે એ સહાય જમા કરવામાં આવે છે તો ખાસ કરીને આ જે યોજના છે તે યોજના ધોરણ નવથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે જેની અંદર બેટરી સંચાલિત એટલે કે ઇલેક્ટ્રિક વાહનો પર ખરીદી કરવામાં આવે ઇલેક્ટ્રિક વાહનોની તો એના પર સરકાર દ્વારા નિયમો મુજબ જે લાગુ પડતું હોય એ પ્રમાણે સહાય આપે છે જે સહાય ડાયરેક બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ત્યારબાદના સમાચાર જાણીએ તો એકવીસમી પશુધન ગણતરી હાથ ધરાશે તો ગુજરાત સહિત દેશભરમાં યોજાશે એકવીસમી પશુધન વસ્તી ગણતરી પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્ત્વના નિર્ણયો માટે પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી છે તો આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સમગ્ર દેશમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે એકવીસમી પશુધન વસતી ગણતરી માટે દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે તો સપ્ટેમ્બરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન છે સમગ્ર દેશની અંદર એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરાશે આગળના સમાચાર જાણીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને મફત ચોખા નહીં મળે પરંતુ ચોખાના બદલે બીજી નવ વસ્તુઓ છે એ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે તો કઈ કઈ વસ્તુઓ આપવામાં આવશે તેની વાત કરીએ તો ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ હવે ચોખાને બદલે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા આપવામાં આવશે તો મિત્રો મફત ચોખાના બદલે છે એ હવે રેશન કાર્ડ ધારકોને આ નવું વસ્તુઓ છે એ મળશે તો ખાસ કરીને સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધે એ માટેનો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થશે તો રેશન કાર્ડ ધારકો ખાસ ચોખાના બદલે જો આ નવ વસ્તુઓ લે તો નવ વસ્તુમાં ખાસ કરીને ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા છે એમને આપવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન અઢારમો હપ્તો મિત્રો પીએમ કિસાન યોજનાનો અત્યાર સુધીમાં ખેડૂતોને સત્તર હપ્તા મળી ગયા છે અને હવે અઢારમા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ખાસ વિડીયોમાં તમને માહિતી આપવાની હતી કે અઢારમો હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે પરંતુ એ પહેલાં જે પણ ખેડૂતો કેવાયસી જે ખેડૂતોએ કરાવ્યું નથી એ ખેડૂતો ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ ઉપર જઈ અને તમે ઈ કેવાયસી ખાસ છે મિત્રો કરાવી લેજો જો તમારી ઈ કેવાયસી બાકી હોય તો આ ખૂબ જ જરૂરી છે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ ઉપર પણ આ તમામ માહિતીઓ આપેલી છે કે ઈ કેવાયસી કઈ રીતે કરાવવું અને ઈ કેવાયસી ન કરાવો તો તમને આગામી હપ્તો છે એ મળશે નહીં અને ઘણા બધા ખેડૂતોને સત્તરમો હપ્તો પણ મળ્યો નથી કારણ કે ઘણા બધા ખેડૂતો છે એમણે કેવાયસી કરાવ્યું નહોતું જેનાથી તેમના આગળના હપ્તા પણ છે એ અટકી ગયા છે અને હજુ પણ જો જે હપ્તા રિલીઝ કરવામાં આવશે એ હપ્તા જો ખેડૂતોએ મેળવવા છે તો કેવાય પ્રક્રિયા છે એ ખાસ પૂર્ણ કરવી પડશે તો મિત્રો મોબાઈલ નંબર આધાર નંબર દ્વારા છે એ તમે ઈ કેવાય પ્રક્રિયા છે એ ઘરે બેઠા તમે છે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ ઉપર જઈ અને ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો ત્યાર પછીના સમાચાર જાણીએ તો આધાર કાર્ડ ની અંદર જો હજી અપડેટ કરાવવાનું બાકી હોય અને આ અપડેટશન તમે કરાવવા માંગતા હો તો ખાસ ચૌદ સપ્ટેમ્બર સુધીની અંદર છે એ તમે આધાર કાર્ડની અંદર વિગતો મફત સુધારી શકો છો ત્યારબાદ છે એ તમારે પૈસા આપવા પડશે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા 14 ચૌદ જૂનથી લઈને ચૌદ સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન મફત આધાર દસ્તાવેજ અપડેટને છે એ ત્રણ મહિના સુધી લંબાવ્યું હતું જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માગતા હો તો ચૌદ સપ્ટેમ્બર સુધીમાં તમારો આધાર ઓનલાઈન અપડેટ કરાવી શકો છો અન્યથા એ પછી ફી ચૂકવવી પડશે જોકે મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે તો મિત્રો આધાર કાર્ડની અંદર તમે વિગતો ઓનલાઈન પણ છે એ ઘર બેઠા તમે સુધારી શકો છો મોબાઈલ અપડેટ મોબાઈલ નંબર અપડેટ કરાવવા તેમજ સરનામું અપડેટ કરાવવું જે કાંઈ વિગતો તમે અપડેટ કરાવવા માંગતા હો તે ચૌદ સપ્ટેમ્બર સુધીની અંદર છે એ તમે મફતની અંદર અપડેટ કરાવી શકો છો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે મિત્રો રાજ્યના તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે છે એ સારા સમાચાર આવ્યા છે સરકારે હવે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો એટલે કે જે રેશનનું વિતરણ કરતા હોય એવા દુકાનદારો છે એ ગમે ત્યારે પોતાની દુકાન બંધ રાખી શકશે નહીં જો પોતાની ગેરહાજરી હશે તેમને બહાર જવાનું થાય અથવા તો દુકાન બંધ રાખવાની થાય તો તેઓ દુકાન બંધ નહીં રાખી શકે પરંતુ અન્ય બીજી વ્યક્તિને છે એને ચાર્જ સોંપી અને દુકાન તો ખુલ્લી રાખવી પડશે જેથી કરીને રેશન કાર્ડ ધારકોને મુશ્કેલી ન પડે તો આ અંગે રેશન વિતરકોએ બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોની વાત કરીએ તો સાતસો દુકાનો નોંધાયેલી છે ખાસ રેશન કાર્ડ ધારકોની ફરિયાદો હતી કે ઘણી વખત એમને રેશનિંગની દુકાનો છે એ બંધ જોવા મળે છે અને સમયસર રેશનિંગ મળતું નથી તો આવામાં સરકાર ઉપર આ વાત ધ્યાને આવતા ગુજરાત સરકારે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં એવો નિર્ણય કર્યો છે અને પોતાની ગેરહાજરીમાં તેમણે અન્યને ચાર્જ સોંપવો પડશે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરીને જવું પડશે જેથી કરીને દુકાન બંધ ન રહે અને રેશન કાર્ડ ધારકોને મુશ્કેલી ન પડે તો મિત્રો આ તા આજના ખાસ મહત્વના અને ઉપયોગી સમાચાર